ગુડ મોર્નિંગ એવરીવન એન્ડ વેલકમ ટુ બીસીએ કરંટ અફેર્સ ઇન ગુજરાતી. મિત્રો, આજ છે 2 ઓગસ્ટ 2019 અને આવનારી તમામ પરીક્ષામાં પૂછાઈ શકે એવા કરંટ અફેર્સના પ્રશ્નો આપણે અહીં જોઈશું. આ વિડીયો અને પીડીએફ તમે નીચે ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરીને વાંચી શકો છો. સાથે ડિસ્ક્રિપ્શનમાં મેં ટેલિગ્રામ ગ્રુપની લિંક પણ આપી છે, તો ત્યાંથી તમે ટેલિગ્રામ ગ્રુપ છે જોઈન કરીને કરંટ અફેર્સની સાથે સાથે જીકે પણ મેળવી શકો છો. મિત્રો, આવો જોઈએ આજના કરંટ અફેર્સનો પહેલો પ્રશ્ન. મિત્રો, પહેલો પ્રશ્ન છે, હાલમાં કયા દેશે 1000 જૂનું ઐતિહાસિક 1000 વર્ષ છે એ જૂનું ઐતિહાસિક હિન્દુ મંદિર છે ખોલ્યું છે? ઓપ્શન છે બાંગ્લાદેશ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને એક પણ નહીં તો આનો સાચો ઓપ્શન થાય પાકિસ્તાન. મિત્રો, પાકિસ્તાનનું જે સિયાલકોટ છે એમાં 1000 વર્ષ જૂનું હિન્દુનું જે મંદિર છે એ આવેલું છે અને એ હાલ પાકિસ્તાનની જે ગવર્મેન્ટ છે એના દ્વારા ખોલવામાં આવેલ છે. અને મિત્રો, આ મંદિરનું નામ શહીદ તેજાસિંહ મંદિર છે જે હાલ ખોલવામાં આવેલ છે. હવે મિત્રો, પાકિસ્તાન દ્વારા મંદિર ખોલવામાં આવેલ છે તો પાકિસ્તાનની રાજધાની શું છે? ઇસ્લામાબાદ. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ હાલ કોણ છે? આર એફ અલી. પાકિસ્તાનનું ચલણ શું છે? પાકિસ્તાની રૂપિયા. અને પ્રધાનમંત્રી હાલ કોણ છે પાકિસ્તાનના? ક્રિકેટર ઇમરાન ખાન. ત્યાર પછીનો પ્રશ્ન છે, હાલમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કયા દેશના આધિકારિક યાત્રા પર ગયેલા છે? ઓપ્શન છે બેનિન, ગિની, ગામ્બિયા અને એક પણ નહીં તો આનો સાચો ઓપ્શન થાય સી, ગામ્બિયા. મિત્રો, આપણા જે રાષ્ટ્રપતિ છે એ હાલ 3 દેશોની આધિકારિક યાત્રા પર ગયેલ છે, એમાંનો એક દેશ છે ગામ્બિયા. મિત્રો, રાષ્ટ્રપતિ બેનિન જે દેશ છે એની આધિકારિક યાત્રા પૂરી કરી ચૂક્યા છે, જ્યારે ગામ્બિયાની આધિકારિક યાત્રા પર છે અને હવે છે ગિનીની આધિકારિક યાત્રા પર જવાના છે. મિત્રો, ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો, હાલમાં ભારતે R-27 મિસાઇલ ખરીદવા માટે કયા દેશની સાથે સમજૂતી કરી છે? ઓપ્શન છે અમેરિકા, ચાઇના, જાપાન અને રશિયા. આનો સાચો ઓપ્શન થાય રશિયા. મિત્રો, રશિયા છે એની સાથે હાલ ભારત દ્વારા R-27 મિસાઇલ છે એ ખરીદવા માટે સમજૂતી થઈ છે. મિત્રો, આ જે R-27 મિસાઇલ છે એ એર ટુ એર મિસાઇલ છે. મિત્રો, આ પહેલાં 2018માં S-400 મિસાઇલ છે એ ખરીદવા માટે ભારતે રશિયા સાથે સમજૂતી કરી હતી અને જે મિસાઇલ છે એ 2023 સુધીમાં મળી જવાય એવું પાકિસ્તાનની સરકાર દ્વારા દાવો કરવામાં આવેલ છે. મિત્રો, હવે રશિયા દ્વારા મિસાઇલ છે ભારતને આપવામાં આવશે તો રશિયાની રાજધાની શું છે? મોસ્કો. રશિયાનું ચલણ શું છે? રશિયન રૂબલ. અને રશિયાના રાષ્ટ્રપતિ હાલ કોણ છે? વ્લાદિમીર પુતિન. મિત્રો, બીજો પણ એક એવો પ્રશ્ન છે બની શકે કે રશિયાની સંસદ છે એનું નામ શું છે? તો ડ્યુમા. ત્યાર પછીનો પ્રશ્ન છે, હાલમાં ઈ ગવર્નર પર 22મું રાષ્ટ્રીય સંમેલન ક્યાં આયોજિત કરવામાં આવશે? ઓપ્શન છે મેઘાલય, નાગાલેન્ડ, અસમ અને એક પણ નહીં તો આનો સાચો ઓપ્શન થાય મેઘાલય. ઈ ગવર્નર્સ છે એના ઉપર 22મું જે રાષ્ટ્રીય સંમેલન છે એ હાલ મેઘાલયમાં આયોજિત કરવામાં આવશે. મિત્રો, ઈ ગવર્નર્સ છે એની થીમ શું છે આ વર્ષે? તો આ વર્ષે થીમ છે ડિજિટલ ઇન્ડિયા સક્સેસ ટુ એક્સેલેન્સ. મિત્રો, મેઘાલય છે એના દ્વારા આ સંમેલન છે આયોજિત કરવામાં આવશે તો મેઘાલયની રાજધાની શું છે? શિલોંગ. મેઘાલયના રાષ્ટ્રપતિ હાલ કોણ છે? કોનરાન સંગમા. અને મેઘાલયના ગવર્નર હાલ કોણ છે? તથાગત રોય. તો આ પ્રશ્નમાંથી આપણે આટલી માહિતી મળે છે. આગળનો પ્રશ્ન જોઈએ તો, હાલમાં ભારતના નવા વિત્ત સચિવના રૂપમાં કોની નિયુક્તિ કરવામાં આવી છે? ઓપ્શન છે સુભાષચંદ્ર ગર્ગ, અમર્ત્ય જોશી, રાજીવકુમાર અને એક પણ નહીં તો આનો સાચો ઓપ્શન થાય રાજીવકુમાર. મિત્રો, નવા વિત્ત સચિવ છે એના રૂપમાં હાલ રાજીવકુમાર છે એની નિયુક્તિ કરવામાં આવેલ છે. મિત્રો, નવા વિત્ત સચિવ છે એ હાલ રાજીવકુમાર છે તો આપણા નાણામંત્રી હાલ કોણ છે? તો નિર્મલા સીતારામન છે એ હાલ આપણા નાણામંત્રી છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, હાલમાં BCCI
કયા ખેલાડીને ડોપિંગ ઉલ્લંઘન માટે નિલંબિત કર્યા છે? ઓપ્શન છે વિરાટ કોહલી, રોહિત શર્મા, પૃથ્વી શો અને એક પણ નહીં તો સાચો ઓપ્શન થાય પૃથ્વી શો. મિત્રો, બીસીસીઆઈ છે એના દ્વારા હાલ ડોપિંગ ઉલ્લંઘન એટલે કે નશાના કારણે પૃથ્વી શો છે એને હાલ લગભગ 8 મહિના માટે ક્રિકેટમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે. હવે મિત્રો, બીસીસીઆઈ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવેલ છે તો બીસીસીઆઈનું ફૂલ ફોર્મ શું થાય? બોર્ડ ફોર કંટ્રોલ ક્રિકેટ ઇન ઇન્ડિયા. બીસીસીઆઈની સ્થાપના ક્યારે થઈ હતી? 1928માં, અને વડું મથક ક્યાં આવેલું છે? મુંબઈમાં. બીસીસીઆઈના પ્રમુખ હાલ કોણ છે? વિનોદ રાય. અને બીસીસીઆઈના સીઈઓ હાલ રાહુલ જોહરી છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, હાલમાં કઈ બેંકના પૂર્વ ગવર્નર સુબીર ગોકર્ણનું નિધન થયું છે? ઓપ્શન છે આરબીઆઈ, વર્લ્ડ બેંક, એડીબી બેંક અને એક પણ નહીં તો સાચો ઓપ્શન થાય આરબીઆઈ. મિત્રો, આરબીઆઈના જે પૂર્વ ગવર્નર છે એ રહી ચૂક્યા છે સુબીર ગોકર્ણ, જેનું હાલ નિધન થયેલ છે. મિત્રો, સુબીર ગોકર્ણ એ આરબીઆઈના ગવર્નર રહી ચૂક્યા છે. તો આરબીઆઈનું ફૂલ ફોર્મ શું થાય? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. આરબીઆઈની સ્થાપના ક્યારે થઈ હતી? 1 એપ્રિલ 1935. આરબીઆઈનું વડું મથક ક્યાં આવેલું છે? મુંબઈમાં. અને મિત્રો, આરબીઆઈના હાલ ગવર્નર કોણ છે? હાલ આરબીઆઈના 25મા ગવર્નર શક્તિકાંત દાસ છે. મિત્રો, આગળ વધીએ તો હાલમાં ઇન્ફ્લુએન્સને કયા દેશના સાયબર ડિફેન્સ સેન્ટર લોન્ચ કર્યું છે? ઇન્ફ્લુએન્સ છે એના દ્વારા હાલ કયા દેશમાં પોતાનું સાયબર ડિફેન્સ સેન્ટર છે શરૂ કરવામાં આવેલ છે? ઓપ્શન છે ચાઇના, જાપાન, પાકિસ્તાન અને રોમેનિયા. આનો સાચો ઓપ્શન થાય રોમેનિયા. મિત્રો, ઇન્ફ્લુએન્સીસ છે એના દ્વારા હાલ પોતાનું ડિફેન્સ સેન્ટર છે રોમેનિયામાં શરૂ કરવામાં આવેલ છે. મિત્રો, ઇન્ફ્લુએન્સીસની સ્થાપના ક્યારે થઈ હતી? 1981માં. અને એનું વડું મથક ક્યાં આવેલું છે? બેંગ્લોરમાં આવેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, હાલમાં ઇન્ડિયન વિમેન ઓફ ઇન્ફ્લુએન્સીસ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? ઓપ્શન છે સુમન રાવ, પ્રિયા, પ્રિયદર્શની જૈન, વિદિશિયાન, બાલિયાન અને એક પણ નહીં. તો સાચો ઓપ્શન થાય પ્રિયા, પ્રિયદર્શની જૈન. મિત્રો, ઇન્ડિયન વિમેન્સ ઓફ ઇન્ફ્લુએન્સીસ એવોર્ડ છે એના દ્વારા હાલ પ્રિયા, પ્રિયદર્શની જૈનને સન્માનિત કરવામાં આવેલ છે. મિત્રો, આજે ઇન્ડિયન વિમેન્સ ઓફ ઇન્ફ્લુએન્સીસ એવોર્ડ છે એ ક્યાં યોજાણા હતા? તો લંડનમાં. અને ત્યાં જે પ્રિયદર્શની જૈન છે એને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, હાલમાં દક્ષિણ એશિયામાં એર ક્વોલિટી ટેન્કનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવેલ છે? એર ક્વોલિટી જે ટેન્ક કેમ્પ છે એનું આયોજન ક્યાં કરવામાં આવેલ છે? ઓપ્શન છે નવી દિલ્હી, મુંબઈ, કાઠમાંડુ અને એક પણ નહીં. તેનો સાચો ઓપ્શન થાય કાઠમાંડુ. મિત્રો, નેપાળમાં જે આવેલું કાઠમાંડુ છે ત્યાં દક્ષિણ એશિયાઈ એર ક્વોલિટી ટેન્ક છે એનું આયોજન કરવામાં આવેલ છે. મિત્રો, હવાની જે શુદ્ધતા છે એ વેરવિખેર થઈ રહી છે અને જુદા જુદા દેશો છે એનું ધ્યાન એના તરફ દોરાય એ માટે આ દક્ષિણ એશિયાઈ એર ક્વોલિટી છે એ કેમ્પ છે એનું આયોજન કરવામાં આવેલ છે. હવે નેપાળ છે એની કેપિટલ એટલે કે રાજધાની કાઠમાંડુમાં આ છે એ કેમ્પ શરૂ થયા છે. તો નેપાળની રાજધાની તો કાઠમાંડુ છે. નેપાળનું ચલણ શું છે? નેપાળિયન રૂપિયા. નેપાળના રાષ્ટ્રપતિ હાલ કોણ છે? બીડી ભંડારી. અને પ્રધાનમંત્રી હાલ કોણ છે? કેપી શર્મા ઓલી. ત્યાર પછીનો પ્રશ્ન છે, હાલમાં કયા ખેલાડીએ ક્રિકેટના બધા જ પ્રારંભોમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે? ઓપ્શન છે મહેન્દ્રસિંહ ધોની, વાય વેણુગોપાલ રાવ, શિખર ધવન અને એક પણ નહીં. તો મિત્રો, વાય વેણુગોપાલ રાવ છે એને હાલ ક્રિકેટ છે એના બધા જ પ્રારંભોમાંથી સંન્યાસ લેવાની જે જાહેરાત છે કરી છે. તેઓ હવેથી કોઈ પણ ક્રિકેટનું જે પ્રારૂપ છે એમાં જોવા નહીં મળે. મિત્રો, આ હતો આજના આપણો કરંટ અફેર્સનો વિડીયો. તમને આ વિડીયો કેવો લાગ્યો એ અમને કમેન્ટ બોક્સમાં લખીને જરૂર બતાવશો.
અને કોઈ પણ ક્વેરી